આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. નમસ્કાર, હું છું જેરમ સોલંકી. સ્પીડ ન્યૂઝ 17 માં આપનું સ્વાગત કરું છું. મારી સાથે છે શ્રીજી હેલ્થ સેન્ટરના પ્રેસિડેન્ટ મોહન મેરિયા. માત્ર એટલું જ નહીં, પરંતુ આમ જોવા જઈએ તો માનવ કલ્યાણ શું છે, માનવના કલ્યાણ માટે આપણી ભૂમિકા શું છે, અને આપણે પોતે ભારતીય નાગરિક હોવાને નાતે આપણે શું શું કરી શકીએ છીએ, એવી અને એમનામાં જે ભાવનાઓ છે એ ચર્ચાઓ કરવાના છીએ. સૌથી પહેલાં એમનું એમના જ મુખથી નામ આપણે જાણીશું અને પરિચય કરીશું, અને લગાતાર જોતા રહેવાનું આપણે એ છે. દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે હાલના તબક્કાની અંદર કોરોનાની મહામારી જેવી સમયગાળો ચાલી રહ્યો છે, સાથે સાથે બીજા પણ અનેક રોગો અત્યારે આગમન કરી રહ્યા છે. અનેક સમાચારો ટીવી ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, સોશિયલ નેટવર્ક દ્વારા પણ આવી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. તો એવા જ મારા આજના મહેમાન છે શ્રી મોહનભાઈ મેરિયા સાહેબ જી. સૌથી પહેલા આપણો નાનકડો પરિચય આપો, આપણી સંસ્થાની શરૂઆત તમે ક્યારે કરી છે અને આવનારા દિવસોમાં આપનો પ્લાન શું છે? મારું નામ મોહન મેરિયા છે અને સંસ્થા 2 વર્ષ થઈ ગયા ચાલુ કરી છે, અને હાલ 3જું વર્ષ ચાલુ છે સંસ્થા ચાલુ કરીને. અને અમે લોકો જીવ માત્રના કલ્યાણ માટેના કાર્યો અમે કરીએ છીએ. એવું નથી કે કોઈ માણસ માત્ર માટે કરીએ છીએ કે કોઈ સંપ્રદાય માટે, કોઈ ધર્મ માટે નહીં, પરંતુ જીવ માત્રના કલ્યાણ માટે અમે કાર્યો કરતા હોઈએ છીએ. અમને જ્યાં પણ જરૂરિયાત લાગતી હોય કે આ જગ્યાએ કોઈ પણ હેલ્પની જરૂર છે તો અમારાથી બનતી દરેક કોશિશ અમે કરતા હોઈએ છીએ. ઓકે મોહનભાઈ, તમને એક સવાલ કરીશ કે જ્યારે કોરોના કાળની અંદર શરૂઆતમાં એવી પરિસ્થિતિ હતી જે તમે પોતે પણ જોઈ છે અને એક જ્યારે અમે પણ કવરેજ કરવા જતા હતા ત્યારે પણ જોઈ છે કે એમના જ્યારે હજી જો જવાબમાં ગભરાતા હતા ત્યારે એ સમય દરમિયાન તમે ખુદ ત્યાં કોરોના પેશન્ટને ખુદ ફળ ફૂલ એને જરૂરી દવાઓ ટ્રીટમેન્ટ આપતા હતા, તો આ તમારામાં જે કોન્ફિડન્સ છે એ કઈ રીતે પેદા થતો હતો? સાહેબ, ખાસ કરીને હું કહેવા જઉં તો કોન્ફિડન્સ તો એ તો કહેવા જઈએ તો એ ઉપરવાળાની દેન છે. કારણ કે ગમે તેવી પ્રવૃત્તિઓ, ખાસ કોન્ફિડન્સની હું વાત કરું તો ભૂકંપ જ્યારે થયો ત્યારે પણ આવત બધી પ્રવૃત્તિઓમાંથી આપણે બહાર નીકળેલા છીએ. ત્યારે નાની ઉંમરની અંદર જ્યારે જોયું ત્યારે ઢગલા કરીને લાશો સળગાવતા હતા, અને એ વખતે પણ હું એક સ્નેહ આપણે કેર ઇન્ડિયા કરીને દિલ્હીની સંસ્થા હતી, તો એ વખતે હું એ સંસ્થા સાથે જોડાયેલો હતો અને લોકોને ડ્રેસિંગ કરવા, એ લોકોને દવાઓ આપવી, બરાબર. અને ખાસ કરીને એ વખતે એક પ્રોબ્લેમ એ હતો કે આપણે અહીંયા આગળ લોકોને હિન્દી ભાષા નહોતી સમજાતી. આથી 20 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો એ સમયમાં ભૂકંપ વખતે લોકોને હિન્દી નહોતી સમજાતી, તો એ લોકોએ, હું એક સ્ટુડન્ટ હતો ત્યારે મને હિન્દીનું જ્ઞાન સારું હતું, એટલે આ લોકોએ મને એક કન્વર્ઝેશન માટે રાખેલો કે હું હિન્દી બોલીને ગુજરાતીને હિન્દી વચ્ચેનું માધ્યમ તરીકે હું કામ કરતો હતો અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતો હતો. તો ત્યારથી મને એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાવાનો મને મોકો મળ્યો, અને ત્યારથી મારા અંદર એક જે ડર હતો કે આની અંદર આવો લોહી નીકળતું હોય, આ તે થતું તે બધું જોઈને એ ટાઈમથી ડર નીકળી ગયો છે. અને અત્યારે કોઈ પણ માણસને કોઈ પણ જગ્યાએ હેલ્પની કંઈ જરૂરત મને લાગતું હોય કે આ જગ્યાએ છે તો વિના સંકોચે વિના ડરે ત્યાં આગળ સેવા કરવામાં પહોંચી જઈએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, સૌથી પહેલાં જાણવું એ જરૂરી છે કે જ્યારે તમે ઘરથી બહાર નીકળતા હો તમારી પણ ફેમિલી છે, અમારી પણ ફેમિલી છે, સાથે સાથે આપણે ભારતીય નાગરિક છીએ. નાગરિકતાની દ્રષ્ટિએ અગર જોવા જઈએ તો ભારતના તમામ નાગરિકો અમે હંમેશા યહી ઈચ્છતા હોય છે, યહી ચાહતા હોય છે કે અમે કોઈને બીજાને મદદરૂપ થઈ, પણ મદદરૂપ થવાના ઘણા બધા પાસાઓ હોય છે. એવાનું એક પાસું આપણા શ્રી મોહનભાઈ મેરિયા નિભાવી રહ્યા છે. લઉં છું એક નાનકડું બ્રેક, બ્રેક બાદ આપનું સ્વાગત કરીશ. એકવાર ફરી આપનું સ્વાગત કરું છું મોહનભાઈ. સૌથી પહેલા હંમેશા કોઈ પણ સંસ્થાને આર્થિક સહાયની જરૂર તો પડતી હોય છે, તો આર્થિક સહાય તમને કેવી રીતે મળી રહે છે, મળતી હોય છે? સાહેબ, જનરલ વાત કરવા જઉં તો શરૂઆતમાં જ્યારે અમે સંસ્થા ચાલુ કરી તો અમે કોઈની પાસે હજુ સુધી દાન માટે કોઈને વાત નથી કરી, ડોનેશન માટે કોઈને વાત નથી કરી, અને અમારી રીતે જે પણ થાય અમે અમારી રીતે કરતા હતા, અને 2 વર્ષ સુધી અમારી જાતે જ એની અંદરથી અમે અમારી રીતે બધું કર્યું. અને છેલ્લા લગભગ 6-1 મહિનાથી અમારી જે બધી એક્ટિવિટીઓ છે એ બધી એક્ટિવિટીઓ આપશ્રીના મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી છે, અમારો અવાજ લોકો સુધી પહોંચ્યો છે, અમારી સેવાકીય પ્રવૃત્તિ છે લોકો સુધી પહોંચી છે, અને હવે ધીરે ધીરે દાતાશ્રીઓ પણ અમને સહયોગ કરી રહ્યા છે.
બરાબર. તો અત્યારે હાલના મારી ઘણી બધી એક્ટિવિટીઓ ચાલુ છે જેની અંદર દાતાનો સહયોગ છેલ્લા 6-1 મહિના તમને મળી રહ્યો છે. બીજું ખાસ દર્શક મિત્રોએ જાણવાનું છે કે જે સેવાકીય પ્રવૃત્તિ કરવી એ સાદી છે, પરંતુ એની પર કટિબંધ રહેવું અને કાયમી એને કાર્યશૈલી ઉપર હંમેશા વર્ક કરવું એ બહુ કઠિન હોતું હોય છે. તો સૌથી હવે હું તમને આગળનો જે પ્રશ્ન કરું છું કે મોહનભાઈ, કે હાલના તબક્કામાં જે કોરોના કાળ દરમિયાન આપે આપના ઘણા બધા ઇલેક્ટ્રિક માધ્યમ દ્વારા ઘણા બધા સમાચારો બન્યા છે, બિલકુલ, અને ઘણી તમારી નોંધ લેવાઈ છે, પરંતુ શ્રીજી હેલ્થ સેન્ટર જે સર્ટિફિકેટ આપે છે એ પાછળનું તમારું માધ્યમ શું છે? સાહેબ, સર્ટિફિકેટ એટલે ખાસ જોવા જઈએ તો સર્ટિફિકેટ આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ગયા વર્ષે જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો હતો એ વખતે અમે લગભગ 7,000થી વધારે લોકોના સન્માન કર્યા હતા. તો સર્ટિફિકેટ આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય, અમારો કોઈ સ્વાર્થ નહોતો એની અંદર, અમારો ફક્ત ઉદ્દેશ્ય એ હતો કે જે લોકો કોરોના કાળની અંદર કોરોના યોદ્ધા તરીકે જે લોકોએ સેવા આપી હતી તેની અંદર આરોગ્ય તંત્ર હતું, પોલીસ તંત્ર હતું, પત્રકાર મિત્રો હતા, સફાઈ કર્મીઓ હતા, તો આવા જે જે હતા જે બીજી ઘણી બધી સંસ્થાકીય લોકો પણ હતા, તો આ લોકોને મોટિવેશન મળે, એ લોકોની અંદર એક પ્રેરણા જાગે કે અમે જે પણ સેવાકીય પ્રવૃત્તિ કરી છે તો એની કોઈ નોંધ લીધી હોય કે ના લીધી હોય તો અમારી સંસ્થા દ્વારા એની નોંધ લેવાય, જેનાથી એને પોતાને પણ એક પ્રાઉડ ફીલ થાય કે મેં પણ કંઈક કર્યું છે. અને બીજી આગળ જ્યારે પણ અત્યારે ગયા વર્ષે થયું તો આ વર્ષે એના કરતાં પણ ભયંકર સ્થિતિ હતી, તો એ લોકોને ગયા વર્ષની આ જે એક્ટિવિટી અને પોતાને જે પ્રોત્સાહન મળ્યું એના સંદર્ભે એને ડબલ કામ કરવાની, ડબલ મહેનત કરવાની, ડબલ સેવા કરવાનો એને એક એનર્જી જેને કહેવાય કે પ્રોત્સાહન રૂપે અમે લોકો એને આપ્યું. તો સર્ટિફિકેટ આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ, સર્ટિફિકેટ આમ જોવા જઈએ તો ફક્ત કાગળનો ટુકડો છે, પરંતુ જે વ્યક્તિને મળે છે તો એને એનો દિલ જે છે ને આમ ધગધગ થતું થઈ જાય, એને એવું થઈ જાય છે કે મેં જે પણ સેવા કરી છે તો એને એને કોઈએ નોંધ લીધી છે અને એને પોતાને પ્રાઉડ ફીલ થાય અને એને આગળ જે સેવાકીય પ્રવૃત્તિ આગળ જ લાઈફની અંદર જે કરવી છે એવી કરવાની એને એક જેને કહેવાય ધગસ જાગે, એના માટે થઈને અમે આ લોકોએ આ કાર્ય કર્યું હતું. અને આ વર્ષે પણ કદાચ ઘણા બધા લોકોના અમને ફોન આવી રહ્યા છે કે સાહેબ આ વર્ષે પણ અમારા સન્માનનું કંઈક કરજો, તો અમે લોકો પ્લાનિંગ કર્યું છે, પણ અત્યારે હાલ જ્યારે કોરોના જેવી મહામારી ચાલી રહી છે, ભયંકર પરિસ્થિતિ છે, તો આ વર્ષે અમે એવું પ્લાનિંગ કર્યું છે કે જ્યારે પણ આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ એના પછી કંઈક પ્લાનિંગ કરીશું, કારણ કે અત્યારે કોઈની પાસે જવા એવું નથી, કોઈને ભેગા કરાય એવું નથી, એટલે આ વખતે અમે આ આના માટે થોડુંક સ્થગિત રાખેલું છે. દર્શક મિત્રો, એક એની વાત પણ મુખ્ય ખરેખર બહુ મોટી વાત નીકળી છે, કારણ કે માત્ર ને માત્ર જે પણ કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે પોતે આમ નાની જે પાયાની જે છે જેને આપણે આપણા ઘરની અંદર કચરો હોય છે એ કચરો આપણા પોતે સ્વજનો આપણા અજીજો આ કચરો સાફ કરતા હોય છે, એમાંથી જે ટોપ લેવલના છે જે ડૉક્ટર સુધી કે જે આપણી હૃદયની કોઈ પણ સ્પેર પાર્ટને જ્યારે એ બહાર કાઢી અને આપણી જે સ્પેર પાર્ટ છે એ નુકસાન કરતા છે એને બહાર કાઢીને મોટા મોટા ઓપરેશનો કરતા હોય છે, એવા જ ભાઈશ્રીએ નાના વ્યક્તિથી માંડીને આપણે સ્ટર્લિંગ હોસ્પિટલના જે કેન્સરના જે ડૉક્ટર છે એમનું પણ એમને સન્માન કર્યું છે, જે ખરેખર નોંધપાત્ર છે. તો આ વસ્તુ છે કે હંમેશા તમે સાથે રહો, બીજાને પણ સાથે રાખો અને એવી એક્ટિવિટી કરો કે કોઈના માટે જીવન માટે પ્રેરણા સ્વરૂપ થાય. લઉં છું એક નાનો બ્રેક બાદ આપનું સ્વાગત કરું છું. હું છું જેરમ સોલંકી, મારી સાથે છે મોહન મેરિયા. નમસ્કાર, હું જેરમ સોલંકી, આમને સામને મારી સાથે છે આજે આમ મોહનભાઈ મેરિયા. જે મોહનભાઈ, જ્યારે એક સ્પષ્ટપણે હંમેશા જે ઓલોપેથિક દવા અને આયુર્વેદિક દવાની સાથે સાથે અત્યારે વિજ્ઞાનને પણ આપણે સ્વીકારતા હોઈએ છીએ, પરંતુ તાજેતરની અંદર જે આપણે વાગર ફેરફેર હોસ્પિટલ હોય, ભચાઉની બીજી અન્ય જે વધારે શાકમંડી હોય કે બજારો જ્યાં હોય, મોટી મોટી કોઈ સરકારી ઓફિસો છે, ત્યાં તમે જે ઉકાળાનું જે વિતરણ કર્યું છે અને જે ઉકાળાના વિતરણથી જે માણસોને ફાયદા થયા છે, તો એ આખી જે પ્રવૃત્તિ કરી છે એ તમને કેવી રીતે મનમાંથી ઉત્પન્ન થઈ છે? સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો ઉકાળાનો પ્લાનિંગ અમારું એવું હતું કે અમારે ખાસ કરીને પહેલાં તો અમે કોઈ જાતનું કંઈ પ્લાનિંગ કરેલો ન હતો, કારણ કે ઉકાળા માટે થઈને અમે જ્યારે હોસ્પિટલોની વિઝિટો કરી ત્યારે જે પેશન્ટોના જે હૃદય કંપતા જોયા ત્યારે અમારું દિલ પણ દ્રવી ઉઠ્યું હતું. અને પછી અમારી કમિટીની અંદર ચર્ચાઓ કરી કે આ વખતે કંઈક દર્દીઓ માટે કંઈક કરીએ, તો અમારી સંસ્થા દ્વારા આવી રીતનું એક આયોજન કર્યું અને ઉકાળાનો પ્લાનિંગ કર્યો.
અને ધીરે ધીરે પછી બધા પેશન્ટોને આપતા થયા, ડૉક્ટર સ્ટાફને આપતા થયા, અને પછી માર્કેટની અંદર પણ અમે લોકોએ આ ચાલુ કર્યું, જે અંદર ભચાઉ, ગાંધીધામ અને બીજા ઘણા બધા વિસ્તારોમાં પણ અમે લોકોએ આ ચાલુ કર્યું. અને ઉકાળો એક વસ્તુ એવી હતી કે દવા તો જરૂરી છે જ, પરંતુ દવાની સાથે સાથે આરોગ્ય જે એલોપેથી કહેવાય એ પણ સાથે જરૂરી હતી. તો ઉકાળો જે છે એ ખાસ કરીને જ્યારે કોરોના હતો, તો કોરોનાની અંદર તો ખાસ તો શું થાય છે કે શરદી, કફ, જુખામ અને ફેફસા બ્લોક થઈ જવા, બ્લડના અંદર ગાંઠો બંધાઈ જવા, બ્લડ જાડું થઈ જવું, તો ઉકાળા એક એવી વસ્તુ હતી કે જેથી કરીને એ ગરમ વસ્તુ છે તો એ શું કરે છે કે તમારું ગળું સાફ કરી નાખે છે અને બ્લડ જે બ્લોક થઈ ગયેલો હોય એને છૂટું કરીને બ્લડ સર્ક્યુલેશન સારું રાખે છે અને ફેફસાની અંદર પણ એ ક્લિયરિંગનું કામ કરે છે. તો આનાથી જે કોરોનાની અંદર 50% જેટલી દર્દીઓને, દર્દીઓ પોતે કબૂલ કર્યું કે આની અંદર 50% જેટલું અમને આનાથી રાહત મળે છે અને આરોગ્ય તંત્રની સાથે સાથે બીજા ઘણા બધા લોકો જે આની સાથે જોડાયેલા હતા કોવિડની અંદર, એ લોકોએ પણ કબૂલ કર્યું કે ખરેખર ઉકાળો બહુ મોટું કામ કરે છે. ઓકે, હવે એક નાનકડો બીજો પ્રશ્ન લેવા જઈ રહ્યો છું. જી સર, કે જે અત્યારે હાલના તબક્કે આપની ટોટલ કેટલી ટીમ છે અને કેટલા લોકો તમને સહયોગ આપી રહ્યા છે, જે માત્ર કોઈ ધર્મ સાથે નથી, માન્યતાની દ્રષ્ટિએ એ લોકો તમને કેટલો સહયોગ મળી રહ્યો છે સ્થાનિક લોકોનો? સ્થાનિક લોકોમાં તો કારણ કે અમારી ટીમ જે શ્રીજી હેલ્પ સેન્ટર છે તો એ આખા ગુજરાતની અંદર છે અને ગુજરાતની પ્લસ બહાર મહારાષ્ટ્રમાં પણ અમારી ટીમ છે, બરાબર. તો બધા લોકો પોતપોતાની રીતે બધી જગ્યાએ અમારી સંસ્થાકીય એક્ટિવિટી જ્યાં બી અમને જરૂર લાગતી હોય તો સમય અનુસાર અમે દરેક જગ્યાએ અમે લોકો આ એક્ટિવિટી કરતા હોય છે અને અમારી પૂરી ટીમનો અમને સહયોગ મળતો હોય છે. અને અત્યારે હાલ જ્યારે કોરોના જેવી મહામારી હતી ત્યારે અમારી ટીમના લોકો પણ ઘણા બિચારા કોરોનાની અંદર ઝપેટમાં આવી ગયેલા અને એ લોકો પણ આની અંદર ભોગ બનેલા છે, તેમ છતાં પણ એ લોકોએ પોતે પોતાની રીતે, કોઈ લોકોએ શારીરિક રીતે સહયોગ આપ્યો, કોઈ રીતે માનસિક રીતે સહયોગ આપતા હોય, કોઈ વૈચારિક રીતે, કે દરેક રીતે મતલબ અમારી સાથે જોડાયેલા જે પણ લોકો છે એમને પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે. ઓકે, હવે વિશેષમાં દર્શક મિત્રોને જણાવીશ કે આજે આપ આવના આવતા દિવસથી ભારતને કઈ રીતે સક્ષમ બનાવો છો, કઈ રીતે આવી અનેક પ્રવૃત્તિઓ કરી છે, જેવી રીતે આજે મોહનભાઈ આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, આપ પણ કંઈક ને કંઈક નવું કરો, નવું કરી બતાવો. આ દુનિયા તમારી કંઈક નવાની રાહના તય પર છે, બતાવો દુનિયાને. કેમેરામેન જયંત સોલંકી સાથે જેરમ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17 આમને સામે, મારી સાથે છે મોહનભાઈ મેરિયા. સર જેરમ સોલંકી, આપનું એક વાર ફરી સ્વાગત કરું છું આમને સામે શોમાં, મારી સાથે છે મોહનભાઈ મેરિયા. જી મેરિયા સર, જ્યારે હાલમાં તબક્કે ભારતની અંદર ની સાથે સાથે ગુજરાતની અંદર આપ અત્યારે સારું કામ કરો છો, ભારતની અંદર પણ આપ વર્ક કરી રહ્યા છો, તો અનેક આજે યુવાનો કરવા કામ કરવા માટે હંમેશા તૈયાર હોય છે પરંતુ એમને કોઈ માધ્યમ નથી મળતું, તો તમે એમને એ તમારી સાથે જોડાય એવું કોઈ માધ્યમ બતાવી શકો છો? સર, ખાસ કરીને જોવા જઈએ તો અમારી સાથે લગભગ ઘણા બધા લોકો લોકડાઉન પહેલાં અમે લોકોએ પગાર આપીને પણ અમે લોકોએ અમારા સ્ટાફની સાથે જોડેલા હતા, કારણ કે આમાં કેવું હોય છે કે ઘણા લોકોને ઈચ્છા હોય છે કે અમારે સમાજ સેવા કરવી છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જે આર્થિક રીતે નબળા હોય છે, જેને સેવા કરવાની ઈચ્છા તો ઘણી હોય છે પરંતુ સેવા કરવા જાય તો ઘર ચલાવવા મુશ્કેલ પડી જતું હોય છે. તો અમે લોકોએ પ્લાનિંગ કરી અને સ્ટાફ તૈયાર કરેલો, પરંતુ આ લોકડાઉન અને થોડો ફંડિંગના પ્રોબ્લેમ થયા એના લીધે અમે સ્ટાફને છૂટા કરી દીધા અને ઇન ફ્યુચર પણ અમે કદાચ આ લોકડાઉન આ બધું ચાલુ થયું છૂટું પડી જશે અને ફ્રી થઈ જશું આમાંથી, તો અમારે લગભગ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આખો પ્રોજેક્ટ છે અમારો. એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અમારું શ્રીજી હેલ્પ સેન્ટરનું એક એપ્લિકેશન બનાવેલું છે અને એની અંદર અમે ડોર ટુ ડોરનો સર્વે કરી અને દરેક પબ્લિકને દરેક રીતે મદદરૂપ થવા જઈએ, કારણ કે અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો ટેકનોલોજીનો યુગ છે, તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ સૌથી જરૂરી છે, કારણ કે આજે કદાચ ફિલ્ડની અંદર અમે કદાચ જઈએ તો બધા લોકો એક સરખા ના હોય, તો એના માટે થઈને અમે એપ્લિકેશન બનાવ્યું છે અને શરૂઆતની અંદર અમે ફિલ્ડ વર્ક કરીને ડોર ટુ ડોર જઈ અને એપ્લિકેશનના માધ્યમથી દરેક લોકોને અમારી સાથે જોડીશું અને જે પણ જગ્યાએ લોકોને જરૂરત લાગે તો અમારો શ્રીજી હેલ્પ સેન્ટરનો હેલ્પલાઇન નંબર છે તો એનાથી એ લોકો અમને સંપર્ક કરી શકે કે ભાઈ કઈ જગ્યાએ શું તકલીફ છે, તો અમે ડાયરેક્ટ સિસ્ટમ દ્વારા પણ જાણી શકીએ કે એને ખરેખર આ જગ્યાએ આ તકલીફ છે. તો આવી રીતે અમારી સાથે હાલના તબક્કે કદાચ સેવાકીય રીતે કોઈ પણ લોકો જોડાવા માગતા હોય તો નિસંકોચ અમારી સાથે જોડાઈ શકે છે, અમારો હેલ્પલાઇન નંબર મીડિયાના માધ્યમથી પણ મળી શકે છે અને કદાચ ગૂગલ પર પણ જો સર્ચ કરશે, ફેસબુક, વોટ્સએપ બધી જગ્યાએથી શ્રીજી હેલ્પ સેન્ટરનો હેલ્પલાઇન નંબર
મળી શકે છે. અચ્છા તો આપણે અત્યારે આપી જ દઈએ. અમારો હેલ્પલાઇન નંબર છે 6355420261. એ નંબર પર વોટ્સએપ પણ ચાલુ છે અને કોલિંગ પણ ચાલુ છે. ઓકે દર્શક મિત્રો, તો તમે સેવાકીય પ્રવૃત્તિ કરવા ઈચ્છો છો તો આ નંબર પર આપ ફોન કરી શકો છો, કોલ કરી શકો છો. એવો છો જ્ઞાન બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત કરીશ. હું શું જયરામ સોલંકી, મારી સાથે છે મોહનભાઈ. જે મોહનભાઈ, જ્યારે શરૂઆતમાં આપણે વાત કરીએ, જ્યારે કોરોના દરમિયાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદી યાની કે કેન્દ્ર સરકાર અને વિજય રૂપાણી યાની કે આપણે ગુજરાત સરકાર દ્વારા જ્યારે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને જ્યારે સંપૂર્ણપણે 7 દિવસ માટે એકદમ લોકડાઉન અચાનક નાખવામાં આવ્યું, તો એ સમય દરમિયાન આપે ઘણી બધી સેવાઓ કરી છે. એમાં મીડિયાના માધ્યમથી પણ અમે નજરે જોઈ છે કે આપે કોઈના ઘર ઘર જઈને દવા બાટી છે. જે પોલીસવાળા ને પોલીસ સ્ટાફ જે બહારથી મુકાયા હતા, તો આ બધી પ્રક્રિયા કઈ રીતે હતી અને આ પ્રક્રિયા મારા જનતા ને એટલા માટે બતાવ્યું છે કે ખરેખર શ્રીજી હેલ્પ સેન્ટર શું કરી રહ્યું છે અને આવી પ્રવૃત્તિઓમાં શા માટે એને રસ છે? સર, ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે લોકડાઉનની અંદર એક સમય એવો હતો કે માણસને પોલીસ સ્ટાફ સિવાય અને આરોગ્ય તંત્ર સિવાય કોઈને પણ ઘરથી બહાર નીકળવાનો જ્યારે નહોતો, એવા સમયની અંદર અમારી સંસ્થા દ્વારા જેને લકવા હોય, કિડની ફેલ હોય, હાર્ટના પેશન્ટ હોય, આવા જે તે પેશન્ટ હતો, આખા ગુજરાતની અંદર અમે લોકોએ છેક ઘર સુધી જઈને અમે લોકો દવાઓ ફ્રીમાં પહોંચાડી છે. એ લોકોના દવાના કાગળી અમે વોટ્સએપ દ્વારા અમે લોકો મંગાવી લેતા અને દવાઓ અમે લોકો છેક ઘર સુધી પહોંચાડી છે. પ્લસમાં ખાસ કરીને જે લોકોને નિરાધાર લોકો હતા અને એ લોકોને કોઈ બીમારી હોય, કેન્સર લાગવા કે આવા કોઈ પણ જાતની બીમારી હોય, તે લોકોને 1,000 રૂપિયાની રોકડ સહાય પણ અમે જે તે વખતે આપેલી. પ્લસમાં આરોગ્ય તંત્ર, પોલીસ સ્ટાફ, સફાઈ કર્મીઓ, પત્રકારો, એ લોકોને સેનેટાઈઝર, હેન્ડગ્લોવ્સ, માસ્ક, વિટામિન સીની ટેબ્લેટ, આવી બધી પણ અમે લોકોએ નિઃશુલ્ક સેવા આપેલી છે. પ્લસમાં ખાસ કરીને જે બહારથી જે લોકો જે તે વખતે, કારણ કે એ સમય એવો હતો કે પોલીસ સ્ટાફની અંદર, આરોગ્ય સ્ટાફની અંદર બહારથી પણ લોકોને સ્ટાફને બોલાવવા પડતા હતા, તો એ વખતે એ સમય એવો હતો કે તમને બહાર રસ્તામાં પાણી પણ ન મળે એવી પરિસ્થિતિઓ હતી. તો એ સમયે અમે લોકોએ દરેક જગ્યાએ પાણીનું પણ અમે લોકોએ સપોર્ટ કરેલો હતો. બધી જગ્યાએ પાણી પણ અમારા તરફથી ફ્રીમાં અમે આપેલા હતા. પ્લસમાં અમુક જગ્યાએ જે લોકો બહારથી આવેલા હતા, તો એ લોકોને અમે લોકો ઘરેથી બનાવીને છેલ્લા લગભગ 4 મહિના સુધી અમે લોકો ટિફિનની સેવા પણ આપેલી. એટલે આવી બધી એક્ટિવિટી અમારી બધી ચાલતી જ હોય અને અમારી જે પણ એક્ટિવિટી હોય તો અમે કોઈ વસ્તુ છુપી નથી રાખતા. અમારે ફોટા પાડવાનો કે વિડીયા બનાવવાનો અમને કોઈ શોખ નથી, પરંતુ જનતાને આ વસ્તુની જાણ થાય અને જે લોકો ખરેખર સેવા કરવા માગતા હોય એ લોકોને એક પ્રેરણા સ્ત્રોત બને. અને ઘણા લોકો એવા છે કે જેની પાસે પૈસા તો છે, પરંતુ એ પૈસાનો કઈ જગ્યાએ ઉપયોગ કરો, ખરેખર સેવામાં વાપરો તો ક્યાં વાપરો, તો એ લોકોને પણ એક પ્રેરણા જાગે અને એ લોકોને પણ આના પ્રત્યેની એક લાગણી હોય, તો એ લોકો પણ જે પ્રજાના સેવા કરવા માગતા હોય તો કદાચ અમારી આ એક્ટિવિટી જોઈ અને એ લોકો પણ આની સાથે જોડાઈ શકે. આ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. ઓકે દર્શક મિત્રો, લઉં છું નાનકડું બ્રેક, આપનું સ્વાગત. ઓકે નમસ્કાર દર્શક મિત્રો, સૌથી પહેલા તમને એ જણાવી દઉં કે શ્રીજી હેલ્પ સેન્ટર એ માત્ર અહીં આખી ટીમ મોજૂદ છે અને 1 by 1 મારી સાથે વાત કરવાના છે. સવાલો જનતાના છે, પરંતુ શ્રીજી હેલ્થ સેન્ટરને કઈ રીતે મદદ મળી શકે અને એમની મદદ આવનારા દિવસોની અંદર જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડી શકે, તો મારી સાથે છે એવા જ એમના પ્રમુખશ્રી, જી સાહેબ, મહામંત્રીશ્રી. તો જી સાહેબ, જ્યારે એક વસ્તુને આપણે પકડીએ છીએ કે તમે મહામંત્રી તરીકે પદ નિભાવો છો, તો આપ આપના અંડરની અંદર આપની જે ટીમ છે અને ટીમ વતી જે આપણે વર્ક કરવાનું થાય છે, તો આપ કઈ રીતે વર્ક કરો છો? એકચ્યુઅલી અમારી ટીમનું વર્ક આખું બધા સાથે કોઓર્ડિનેટ કરીને કરવામાં આવે છે. અત્યારે કોરોના મહામારીના કારણે જાહેર મિટિંગો કે અમે સાથે મળી નથી શકતા, તેથી ઝૂમ એપ્લિકેશન દ્વારા કોઈ બી વર્ક અમારે કરવાનું હોય તો એને લઈને અમે એક મિટિંગનું આયોજન કરીએ છીએ, બધા સાથે વાત મૂકીએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ અને બધાની બહુમતીથી કોઈ પણ કાર્ય માટે અમે આગળ વધીએ છીએ. આવનારા દિવસોની અંદર આપનું શું પ્લાનિંગ રહેશે? આવનારા દિવસોમાં અત્યારે જે લોકો સેવા અમે કરી રહ્યા છીએ, જે બીમાર લોકો છે અથવા તો નિરાધાર લોકો છે,
અથવા જે વિધવા બહેનો છે એ લોકોને કિડની વિતરણ અને દવાઓની કે જ્યાં જ્યાં જરૂર પડે એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. ટૂંક સમયમાં અમે કચ્છ જિલ્લા સિવાયના પણ જિલ્લાઓની અંદર આગળ સ્વીધી હેલ્થ સેન્ટરનું કાર્ય વધે એના માટેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. ઓકે, હવે નાનકડો એક પ્રશ્ન લઈશ કે હંમેશા મીડિયાની સમક્ષ મોહનભાઈ કાર્યરત રહેતા જ હોય છે. મીડિયા પણ એમનો ખાસ, કારણ કે કોઈ પણ મીડિયા હોય એ સેવાભાવી વ્યક્તિને હંમેશા ભૂલતું નથી હોતું, ચાહે કોઈ પણ મીડિયા હોય. તો આપ મીડિયાની સમક્ષ બહુ ઓછા આવો છો, તો શા માટે? એ તમારી અંગત એવું હોય છે કે મીડિયાના માધ્યમથી કોઈ પર્સનલ દિક્કત છે કે માત્ર ખુલ્લા દિલથી આવું નથી? ના, એકચ્યુઅલી પર્સનલ દિક્કત જેવું કંઈ નથી, પણ મારું શિડ્યુલ બહુ બિઝી રહે છે એના કારણે, અને મને થોડું સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ ઓછું ફાવે છે, એટલે એના કારણે હું નથી આવતો. તો દર્શક મિત્રો, હંમેશા આપણે જોતા હોઈએ છીએ દરેક વ્યક્તિ પોતાના મનથી મોટો હોવો જોઈએ, એનું કાર્ય તો ઓલરેડી મોટું હોય જ છે. લઉં છું કે આનું બ્રેક બ્રેક આપનું સ્વાગત કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, લઉં છું આગળનો એક એવો વિષય જે આ સીજી હેલ્થ સેન્ટર છે એમની સાથે કેવા મહા અનુભવ જોડાયેલા છે. તો જી સર, તો આપણી સાથે એવા હોદ્દેદારો છે, તો એ હોદ્દેદારો કોણ છે અને એમની આવકની દ્રષ્ટિએ આમાં આપણી સંસ્થા દ્વારા કઈ રીતે મદદરૂપ થાય છે? મારી સંસ્થાની અંદર મુખ્યત્વે બધા લોકો એજ્યુકેટેડ છે, જેમાં અમારા ઉપપ્રમુખ જજ સાહેબ છે, સોની સાહેબ કરીને છે, જજ છે. પછી એકાઉન્ટન્ટ તરીકે અમારે જેતપ્રિયા સાહેબ છે, જે પૂર્વ પીએસઆઈ છે, અત્યારે રિટાયર્ડ છે અને સંસ્થાની અંદર સેવાકીય કાર્ય કરી રહ્યા છે. એની સાથે જ અમારા ટ્રેઝરર છે ભરતભાઈ કાવત્રા, જે ભચાઉની અંદર મોટા બિઝનેસમેન છે, સાથે સાથે ભચાઉ શહેરના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને અત્યારે નગર સેવક તરીકે કાર્ય કરી રહ્યા છે. એટલે જેથી બધા લોકો એજ્યુકેશન સાથે જોડાયેલા છે, જેથી આજની પરિસ્થિતિને લોકો સમજી શકે છે અને એ રીતે લોકોને ઉપયોગ થવા માટે નિરંતર તત્પર રહે છે. જી, એટલે મને એવો એક મેસેજ મળી રહ્યો છે કે ઘણી જગ્યાએ જ્યારે કવરેજ આપવા જતા હોય છે ત્યારે એક ટ્રસ્ટ બનાવીને તો બેઠા હોય છે કોઈ પણ વ્યક્તિને, ટ્રસ્ટ બનાવવું એ કોઈ ગુનો નથી. ભારત સરકારે અનેક યોજનાઓના મારફત દ્વારા દરેક ટ્રસ્ટની માન્યતા આપે છે, પરંતુ ખરેખર એ ટ્રસ્ટ કેટલા કાગળો પર રહેતા હોય છે અને કેટલા કાર્ય પર રહેતા હોય છે, તો આ જ એક ઉદાહરણ છે કચ્છની અંદર અમારે. અને એવા કચ્છના જાગૃત વ્યક્તિઓ દ્વારા, કચ્છના ભણેલા ગણેલા નહીં પરંતુ મોભાવાળા વ્યક્તિઓ છે, પોતે સરકારી ગવર્મેન્ટની જોબ પૂર્ણ કર્યા પછી પણ જો તમારી દિલની ભાવના હોય કે મારે મદદરૂપ થવું છે, તો એક નિવૃત્ત થયા પછી પણ મદદરૂપ થઈ શકાય છે. ભારતીય નાગરિકત્વ તો આ કહેવાય, અને ભારતીય સંપૂર્ણપણે સપૂત, ભારત સપૂત પણ કહી શકાશે. તો આ છે આ લોકોની કાર્યશૈલી. લઉં છું એક નાનકડું બ્રેક, બ્રેક બાદ આપનું સ્વાગત કરીશ.